एमटीबी कॉलेज में आवेल स्ट्रॉंग रूम में बीए सेमेस्टर 3 नू पेपर लीक थवानी शंका जता एबीवीपी द्वारा तपास करवानी मांगणी करवामां आवी। एबीवीपी द्वारा करवामां आवेली रजूआत में जणाव्युं हतुं के हाल में वीरनर्म दक्षिण गुजरात युनिवर्सिटी की बीए सेमेस्टर 3 नी परीक्षा चाली रही है। एमटीबी आर्ट्स कॉलेज में स्ट्रॉंग रूम बनावामां आव्यो छे जेमां प्रश्नपत्र मुकवामां आवे छे। जे ते परीक्षाना प्रश्नपत्र परीक्षा केन्द्र पर आगली सांजे आश्रे 5:30 આવી જાય છે। દરેક કોલેજ કેન્દ્રના સ્ટ્રોંગરૂમના સીસીટીવી લાઈવ યુનિવર્સિટીમાં હોવું જોઈએ, પરંતુ યુનિવર્સિટી પાસે સ્ટ્રોંગરૂમના કોઈ ફૂટેજ ઉપલબ્ધ નથી। યુનિવર્સિટી પણ લાચારી વ્યક્ત કરતા જણાવે છે કે એકમાત્ર એમટીપી કોલેજ સ્ટ્રોંગરૂમના સીસીટીવીના ફૂટેજ આપવા તૈયાર નથી। સીસીટીવી ફૂટેજ વગરના સ્ટ્રોંગરૂમથી છેલ્લા ઘણા સમયથી પ્રશ્નપત્રો લીક થઈ રહ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રશ્નપત્રોનું સીલપેક કવર યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા સમયે ખોલવાની જગ્યાએ આગલી સાંજે જ સીલ ખોલી દેવામાં આવે છે। આ બાબત કોલેજ પ્રશાસન પણ સ્વીકારે છે। કોપી કેસમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતી યુનિવર્સિટી હવે આ કોલેજ સામે પણ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે। નમસ્તે, જહાંગીર પવાર, સુરત મહાનગર। આજનો જે આવેદન વિષય છે, એક છે જે એક્ટિવિટી કોલેજમાં ગેરંટી હતી, સિલેબસ પણ આગળ દિવસે ખોલી દેવામાં આવે છે અને પ્રિન્સિપલ દ્વારા જે પણ ચિંતા વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવે છે। વિષય યુનિવર્સિટી ફીસ આપવાની હોય છે તે પણ આપવામાં નથી આવતું અને એમની ઓફિસમાં પણ કોઈ પણ સબસિડી જાણવા નથી। સો મુદ્દો એ છે કે જે વિદ્યાર્થીઓ આખા મહેનત કરે છે, જે ખરેખર લાયક છે એક્ઝામ ટોપ કરવાના, એ લોકો સાથે કેમ આવો ગેરંટીપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે? કઈ રીતે ખબર પડી કે પેપર લીક કરવામાં આવે છે? વિદ્યાર્થી પરિષદની જે રીતે જાણ થઈ, એ રીતે શંકાનો માહોલ ઉભો થયો, પેપર પર આ રીતે ચાલે છે નથી થતું, તેની પણ કાર્યવાહી કરવામાં આવી અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા દરેક વસ્તુ જાણ અને ફરક કરવામાં આવી શું માંગ શું છે? માંગ એ છે કે આ જે પર આવે છે એના રીતે આગળ વિદ્યાર્થીઓ છે અને જે નોર્મલ વિદ્યાર્થીઓ છે એમની સાથે આવો ગેરંટીપૂર્ણ વ્યવહાર નહીં કરાવે, દરેકને એક સમાન